ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे Save with heaven. મિત્રો હું તેજલ મેડમ આપનું પ્રણવ સેવા સંસ્થામાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં વિષય વિજ્ઞાન પાઠ છ આપણી આસપાસ થતા કેટલાક ફેરફારો તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ થતા ફેરફારો એના વિશે તમે ક્યારેક અનુભવ્યું છે આપણે આગળ આપણે કલ્પના કરીએ કે કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત છે નહીં નહીં હોય એ કોઈ વસ્તુ છે જેને તમે બદલવા માંગશો એવી કંઈ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે જેને તમે બદલવા માંગશો તો વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ તો છે નહોતી છતાં પણ આપણે આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને બદલી શકીએ છે કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ જો શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર તેને આપણે બદલી શકીએ છીએ તો આપણી આજુબાજુ થતા ઘણા બધા ફેરફાર પોતાની જાતે થતા રહેતા હોય છે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે પણ રંગ બદલે છે અને સુકાઈને વનસ્પતિ પરથી તે નીચે ખરી પડે છે પુષ્પો ખીલે છે અને કરમાય છે શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે તમારા નખ વધે છે તમારા વાળ વધે છે તમે વધીને લાંબા થાવ છો આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે તો શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે તો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક એવું અનુભવ્યું હશે કે તમારી આસપાસ કેટલાક ફેરફારો થતા જોયા હશે તો શું કેટલાક ફેરફારોને એકસાથે જૂથમાં મૂકી શકાય છે તો આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ તો તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે તો શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે તો ના વિદ્યાર્થી મિત્રો બધા જ ફેરફારોને આપણે ઉલટાવી શકાતા નથી પણ આપણે તેની પ્રવૃત્તિ વિશે આપણે સમજીએ કે કયા એવા આપણે ફેરફારોને ઉલટાવી શકાય ને કયા ફેરફારોને આપણે ઉલટાવી શકતા નથી તો પ્રવૃત્તિ એક એક ફૂગોલો અને તેને ફૂલાવો સાવધાની રાખો કે ફૂટી ન જાય ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો છે તમે અહીં જોઈ શકો છો તમે ફૂગો ફૂલવીને તેમ તમે તેનો કદ અને આકાર બદલી શકો છો હવે તેમાંથી હવા કાઢી નાખો તો શું થશે ફૂગો જેવો હતો તેવી તેની મૂળ સ્થિતિમાં આવી ગયો બરાબર ને તો આ ફેરફાર આપણે કરી શકીએ છીએ તો હવા ભરવાથી તેના કદ અને આકારમાં ફેરફાર થાય છે છે પણ તેને ઉલટાવી શકાય કેમ કે ફુગ્ગાને આપણે ફૂલવી શકીએ છીએ તેનો કદ આકાર બદલાઈ જાય છે હવા કાઢીએ તો ફુગ્ગો પાછો હતીવો થઈ જાય છે હવે વિદ્યાર્થી મિત્રો બીજી પ્રવૃત્તિ જોઈએ એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિ છ પોઈન્ટ બે એટલે કે અહીં જે આકૃતિ આપેલી છે એ આકૃતિ પ્રમાણે તમે એક વિમાન બનાવો હવે તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે હવે તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાવવામાં મજા આવશે હવે જો તમે થાકી જાવ તો કાગળને સીધો કરી નાખો સીધો કરી નાખ્યો હવે વિદ્યાર્થી મિત્રો તો તમે આ કાગળને જોઈ શકો છો તો હવે આ પ્રવૃત્તિને આપણે ઉલટાવી શકીએ છીએ કેમ કાગળ જેવું પહેલા હતું એવું આપણે વિમાન બનાવીને આપણે ખોલીને કાગળ જેવું પહેલા હતું તેવું આપણે ફરીથી કરી શકીએ છીએ એટલે કે તેને આપણે ઉલટાવી શકીએ છીએ તો હવે પ્રવૃત્તિ ત્રણ જોઈએ વિદ્યાર્થી મિત્રો લોટની કણકનો એક પિંડો એટલે કે લોવો બનાવો હવે તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો અહીં તમે આકૃતિ છ પોઈન્ટ ત્રણમાં જોઈ શકો છો જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પીંડામાં પરિવર્તિત કરવા માંગશો તો હા વિદ્યાર્થી મિત્રો રોટલી સારી ના બને તો આપણે શું કરીએ છીએ રોટલી બનાવી છે કણકમાંથી બનાવેલ લોટનો પીંડો તથા વણેલી બનાવેલ રોટલી તમે અહીં જોઈ શકો છો તો હવે પ્રવૃત્તિ એક બે અને ત્રણમાં જે ત્રણ ફેરફારો જોયા તેને વિશે વિચારો તેમાં સમાનતા કઈ છે તો શું એ સંભવ છે કે ફૂગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ ફરીથી આવી જશે તો કે હા જે ફૂગો આપણે ફૂલવ્યો હવા કાઢી નાખીએ તો તે ફરીથી હતો એવો થઈ જાય છે શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન રહે છે તો હા કાગળમાંથી આપણે જ્યારે વિમાન બનાવીએ છીએ તો વિમાનનું કદ અને વિમાન જ્યારે આપણે ખોલી નાખીએ છીએ તો કાગળનું કદ એવું જ રહે છે પછી શું ગુંદેલા લોટમાંથી ફરીથી પીંડો બનાવવાનો સંભવ છે. તો હા આપણે રોટના નાના નાના લુવા બનાવે તો લુવામાંથી આપણે રોટલી બનાવે રોટલી બરાબર ના બની હોય તો ફરીથી તેમાંથી લુઓ બનાવી શકીએ છીએ એટલે કે તેમાં ફેરફાર થતો જોવા મળે છે તો કે હા તો તમે શું કારણ કાઢ્યું કે આ ત્રણે પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે જો હા તો તેનો અર્થ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં એટલે કે ફરીથી તે સ્થિતિમાં લાવી શકાય છે તો ચાલો આ જ પ્રવૃત્તિઓને આપણે અલગ રીતથી કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આવી રીત જાતે કરો એટલે તમને પણ ખૂબ જ મજા આવશે હવે પ્રવૃત્તિ ચાર એ જ ફૂગોલો ફરીથી હવે જેનો ઉપયોગ પ્રવૃત્તિ એકમાં કર્યો હતો તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાય એટલે કે આખા કદ સુધી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધો તે ફૂગા તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો શું થશે તો ફૂગો ફૂટી જશે હવે ફૂગો ફૂટી ગયો વિદ્યાર્થી મિત્રો તો હવે ફરીથી તેને પુનઃ સ્થિતિમાં લાવી શકાય ફુગ્ગો જેવો હતો તેવો થાય તો ના થાય હવે એવી પ્રવૃત્તિ પાંચ કરીએ પ્રવૃત્તિ હવે તેની ઉપર એક વિમાનનું રેખા ચિત્ર એટલે કે ચિત્ર દોરો તથા તેને બહારની રેખાથી કાપો હવે જે આપણે વિમાન બનાવ્યું હતું તેને એ રેખા મુજબ એનો આકાર કાપવાનો છે હવે પેપરમાંથી કાપેલું વિમાન તમે જોઈ શકો છો તો હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી પેપરમાંથી જે આપણે કટિંગ કર્યું કાતરથી વિમાન હવે જયારે તે ફરી પેલા જે કાગળ હતું એવું કાગળ બની શકે ચોરસ તો ના એટલે કે તેમાં ફેરફાર ફરીથી થતો નથી એટલે કે તેની મૂળ સ્થિતિમાં

આપણે જોઈએ છીએ કે જે પરિવર્તન પ્રવૃત્તિ ચાર પાંચ છ માં થયા હતા તે ઉલટાવી શકાતા નથી એટલે કે તેને આપણે ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી તો તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો તેના સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે તો શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે તો ના પેન્સિલને આપણે જેમ સંચા વડે છોલે વિદ્યાર્થી મિત્રો તો પે પેન્સિલ કેવી તેનું કદ નાનું થતું જાય છે રબરને આપણે સાફ કરાય કરે ઘરે ઘરે તો રબરનું કદ પણ નાનું થતું જાય છે તો તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે શું આ ફેરફાનને ઉલટાવી શકાય છે માટલું બની જાય વિદ્યાર્થી મિત્રો માટલું સુકવી સુકાઈ જાય તો ફરીથી તે માટીમાં રૂપાંતર થાય તો ના તો હવે તે માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકે છે તો હવે શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે તો ના તો ફરીથી તેનું માટીમાં રૂપાંતર થતું નથી તો ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય કેટલા કઈ ફેરફારો આપેલા છે આ કોષ્ટકમાં આપણને જે ફેરફાર ફરીથી તેની મૂળ સ્થિતિમાં આ આપણે બદલી શકીએ છીએ તો તેની સામે હા લખવાનું છે બદલી શકતા નથી તો તેની સામે કોષ્ટકમાં ના લખવાનું છે તો કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું હવે બાફેલા ઈંડાને ફરીથી કાચું ઈંડું બની શકાય તો ના તો અહીં આવશે ના ખીરામાંથી ઈડી ઈડલીમાંથી ખીરા ખીરું બની શકે તો ના ભીના કપડામાંથી સુકાયેલા કપડા તો ભીના કપડામાંથી સુકાયેલા કપડા સુકા કપડા ફરીથી ભીના થઈ શકે છે એટલે એટલે કે આ ફેરફાર આપણે ઉલટાવી શકીએ છીએ એટલે કે હા લખીશું ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર સ્વેટરને ફરીથી ઉકેલી નાખશું તો ઊન મળી જશે એટલે કે હા અનાજમાંથી બનાવેલો લોટ પણ લોટમાંથી અનાજ બને ઘઉંમાંથી લોટ દળી શકે પણ લોટમાંથી અનાજ બનાવી શકે ફરીથી તો ના તો અહીંયા આવશે ના ઠંડા દૂધમાંથી ગરમ દૂધ ફ્રિજમાં મૂકીશું તો ગરમ દૂધ ફરીથી ઠંડુ થઈ જશે એટલે કે આ પદ્ધતિને ઉલટાવી શકે એટલે કે હા સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી જો ગૂંવાયેલી દોરી આપણે સરળતાથી ગૂંચવાયેલી દોરી બરાબર ગૂંચવાઈ ના હોય ને આપણે સરળતાથી તેને કાઢી પણ શકીએ છીએ અને અમુક વાર નથી પણ નીકળતી તો વિદ્યાર્થી મિત્રો અહીં હા કે ના બંને બસ આવશે તો કઢીમાંથી પુષ્પ પુષ્પમાંથી કડી થાય વિદ્યાર્થી મિત્રો એકવાર પુષ્પ ખી લે ત્યારબાદ કડીમાં રૂપાંતર ફરીથી થતું નથી તો અહીં આવશે ના દૂધમાંથી પનીર પનીરમાંથી દૂધ બને તો ના ગાયના છાણમાંથી બાયોગેસ બાયોગેસમાંથી છાણ બને ફરીથી તો ના ખેચા રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ હવે ખેંચા રબર બેન્ડ છે તેમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ બનાવી શકીએ છીએ પણ ફરીથી તેને આપણે ખેંચી પણ શકીએ છીએ તો થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ હવે જે પીગળી જાય છે ફ્રીજમાં મૂકીને ફરીથી તે થીજી પણ જાય છે એટલે કે અહીં આવશે હા તો વિદ્યાર્થી મિત્રો કેટલાક આ ફેરફારો છે તે તમે જાતે પણ નક્કી કરી શકો છો કે ફરીથી તે પોતાની મૂળ સ્થિતિ છે કે નહીં તો શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે છે તો તો આપણે ઓજાર જોયા શું તમે આ ઓજારમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે તો આ ઓજારોના લોખંડના ફલકમાં એક વલય એટલે કે રિંગ હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે હવે હાથના ઘેરાવા કરતા સહેજ નાનો હોય છે હાથાને હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે ફેલાઈ જાય છે હવે તેને સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે જ્યારે વલય ઠંડુ થાય તે સંકોચાય છે અને જેનાથી જે આ હાથામાં બરાબર ફિટ થઈ જાય છે જે આ હાથા છે વિદ્યાર્થી મિત્રો તો આ લોખંડના હાથ હોય છે ને બરાબર ગરમ કરવામાં આવે છે પછી ત્યારબાદ આ જે લાકડું હોય એના માપનું હાથાના માપનું તો તેમાં ફિટ કરવામાં આવે છે અને જે ઠંડુ પડી જાય હાથો તો તે બરાબર સંકોચાય અને એકદમ ફિટ થઈ જાય છે અને આપણો સાધન તૈયાર થાય છે તો આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈંડા પર લોખંડની વાત ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે જેવું કે આકૃતિ છ પોઈન્ટ સાતમાં બતાવવામાં આવેલ છે ધાતુની વાટને લાકડાના નાની બનાવવામાં આવે છે ગરમ કરવાથી વાટ પૈંડા પર ફિટ થઈ જાય છે તો અહીં તમે જોઈ શકો છો કે આને ગરમ કરવામાં આવે છે પછી આ રીંગ ઉપર ચઢાવવામાં આવે છે એટલે કે ધાતુની વાટ લગાયેલ બળ બળદગાળાનો બરાબર ફિટ થઈ જાય છે તો જ્યારે આપણે આ પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે તો જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે આગળના ચેપ્ટરમાં આપણે એના વિશે માહિતી મેળવી હતી તો પાણી બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે જે આપણે પ્ર પ્રકરણ પાણીની પ્રવૃત્તિમાં જોયું હતું કે પાણીની બાષ્પને ઠંડી કરવા તે પાણી પ્રવાહમાં પરિવર્તિત થાય છે આપણે સૌએ બરફને ઉકળતો જોઈએ જ છે તો ગરમ કરવાથી બરફ ઓગળે છે તે શામાં પરિવર્તિત થાય છે શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકે છે તો હા બરફ પીગળી જાય ફરીથી આપણે ફ્રીજરમાં મૂકીશું તો ફરીથી પાણી થઈ જઈ જશે ને બરફમાં રૂપાંતર થશે તો આમાં ફેરફાર થાય છે તો ચાલો કેટલાક એવા બીજા પરિવર્તનો પણ આપણે જોઈએ તો ભૂજોઈએ અવારનવાર જોઈ છે કે રસ્તાના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા પદાર્થ ડામરને ગરમ કરવામાં આવે છે

લોખંડના ટુકડાને જ્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલચોળ ન થઈ જાય વિદ્યાર્થી મિત્રો તમે લુહાણને જોયો હશે તે લોખંડ ગરમ કરે છે તો લોખંડ એકદમ કેવો લાલચોળ થતું જોવા મળે છે તો તે નરમ થઈ જાય છે ત્યારે તેને ટીપીને તેની ઈચ્છા પ્રમાણે ઓજાનો આકાર આપવામાં આવે છે અને ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થાય છે તો ગરમ ફરવાથી લોખંડમાં શું ફેરફાર થાય છે તો તે નરમ થઈ જાય છે અને તેનો આપણે ગમે તેવો આકાર પણ બદલી શકીએ છે પ્રવૃત્તિ સાચ જોઈએ હવે એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો તેને યોગ્ય સ્થાન પર રાખીને સળગાવ એટલે કે પ્રગટાવો કેટલાક સમય સુધી તેને સળગવા દો હવે મીણબત્તીને ઓલવી નાખો તથા ફરીથી તેની લંબાઈ માપો હવે શું મીણબત્તીની લંબાઈમાં થતા ફેરફાને ઉલટાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો મીણબત્તી પીગળી જાય ફરીથી તેને મીણબત્તી બનાવી શકાય તો જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફાને ઉલટાવી શકાયો હોત તો હા તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જોયું હશે કે સળગતી મીણબત્તી અહીં તમે સળગતી મીણબત્તી જોઈ શકો છો જો અહીં કેમ અહીં પ્લેટ મૂકી છે પછી અંદર મીને ગરમ કર્યું છે જો તો તે કેવું પીગળી જાય છે એટલે કે પ્રવૃત્તિ સાથે મીણબત્તીના સ્થાને અગરબત્તી કરીને પુનરાવર્તિત કરો તે સંપૂર્ણ સળગી જાય ત્યાં સુધી રાહ જુઓ તો અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો તો અગરબત્તી કેવી થઈ જાય તો અગરબત્તી રૂપાંતર થઈ જાય છે હવે તેમાંથી ફરીથી અગરબત્તી જ્યારે મીણ ઓગળી જાય છે તો ફરીથી તેનું રૂપાંતર થાય છે અને ફરીથી પણ આપણે તેને રૂપાંતર કરી એટલે કે ફેરફાર લાવે છે પણ અગરબત્તીમાં એવો ફેરફાર જોવા મળતો નથી તો અગર અગરબત્તી સળગાવતી કોઈક નવા પદાર્થ બને છે તો એક ભૂકી બને છે તો તે રાખ અથવા વાયુ સ્વરૂપે હોય છે તો આપણે આ વાયુઓને જોઈ શકતા નથી પરંતુ તેની સારી સુવાસનો અનુભવ કરી શકે છે શું આ ફેરફારને ઉલટાવી શકાય છે તો ના હવે અગરબત્તીમાંથી ફરીથી તે રાખ થઈ જાય તો ફરીથી આપણે તેને અગરબત્તી બનાવી શકાય ના પણ જેમ જેમ અગરબત્તી સળગે છે તેમ તેમ તેમાંથી સરસ સુગંધ આપણે જાતે મેળવી શકીએ છે તો તેવી જ રીતે દીવાસળી દીવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો કે જેનો ઉપયોગ મીણબત્તી સળગવા માટે કરવામાં આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે કોઈ વસ્તુ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતા ફેરફારો કેવા હશે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ચારમાં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું તો તમે તમારા મત અનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો થયો હતો તો મીઠું ઓગળતું હતું તો શું આ ફેરફારને ઉલટાવો શક્ય છે તો હા તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ પાંચની પ્રવૃત્તિ પ્રકરણ પ્રવૃત્તિમાં મીઠાના દ્રાવણ ગરમ કરીને મીઠું પ્રાપ્ત કર્યું હતું આથી આપણે એવું કહી કે પાણીમાં ઓગળવાથી ઉલટાવી શકાય છે એટલે કે હા તો આપણે ઉલટાવી શકીએ છીએ હવે પહેલી એ પૂછ્યું કે તમે દહીં બનતા જોયું છે ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે તો દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હુંફાળી જગ્યા પર મૂકવામાં આવે તો કેટલાક કલાકોમાં જ દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે તો શું આ ફેરફારને ઉલટાવી શકાય છે તો ના વિદ્યાર્થી મિત્રો દૂધમાંથી દહીં બની શકે પણ દહીંમાં દહીંમાં આપણે થોડુંક આપણે દૂધ નાખીએ તો દૂધ પણ દહીંમાં રૂપાંતર થાય પણ દહીં ફરીથી દૂધમાં બનતું નથી તો આ ફેરફારને આપણે ઉલટાવી શકાતા નથી હવે આપણે જોયું કે પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે હવે જ્યારે કેટલાકને ઉલટાવી શકાતા નથી આપણી આજુબાજુની વસ્તુમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે આ રીતે આપણી આજુબાજુની વસ્તુઓ એટલે કે પદાર્થોને બે જૂથમાં વર્ગીકૃત વર્ગીકૃત કરો કે જે ફેરફારોને જેને આપણે ઉલટાવી શકીએ છીએ અને જે ફેરફારો કે જેને આપણે ઉલટાવી શકતા નથી તો ઉચ્ચ વર્ગમાં તમે તમે આ ફેરફારો કરવા માટેની રીતો વિશે તેના વર્ગીકરણ કરવાની બાબતે તમે વિસ્તારથી અભ્યાસ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમજ પડી હશે કે આપણી આસપાસ કેટલા બધા એવા ફેરફારો થાય છે અને એમાંથી કેટલાક જે ફેરફાર જે પદાર્થો હોય છે તેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ જ્યારે અમુક પદાર્થો એવા હોય છે કે જેમાં આપણે ફેરફાર કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આના વિશે આપણે આ પાઠમાં આપણે ઘણી બધી માહિતી મેળવી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂરો થાય છે આભાર